મહારાષ્ટ્રના પાલધરના કાંસા ગામમાં બે સાધુઓની માર મારીને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. ચોર હોવાની કોઈએ ઉડાવેલી અફવાના પગલે ઉશ્કેરાયેલા લોકોએ લોકો ભેગા થઈને તેમના ઉપર તૂટી પડ્યા હતા. આ સંપૂર્ણ ઘટના બની ત્યારે ત્યાં પોલીસ કર્મીઓ પણ હાજર હોવાનું સામે આવી રહ્યું છે. આ ટોળાએ પોલીસ કર્મીઓ ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ હુમલામાં ઘવાયેલા સાધુઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં સાધુઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એકદમ નિહત્થા સાધુ પણ હુમલો કરનારા લોકોમાં લઘુમતી સમાજના લોકો પણ સામેલ હોવાના આક્ષેપો વિશ્વ હિન્દુ પરિષદે કર્યા છે. આ મોબ લિંચિંગની ઘટનાના પગલે આજે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ કૃત્ય આચરનાર તત્વોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. મહારાષ્ટ્રના અંદર જે હિન્દુ સંતો ઉપર જે હિપકારી હુમલો કર્યો છે વિધર્મીઓ અને જે આદિવાસી તત્વોએ, લોકોને વિશ્વ હિન્દુ પરિષદ સખત શબ્દોમાં વખડી કાઢે છે અને એના વિરુદ્ધમાં આજે અને રાષ્ટ્રપતિશ્રીને અમે સંબોધન કરી અને પત્ર લખેલ છે કે આવું કોઈ પણ ભારતની અંદર હિન્દુઓ પર હુમલા અમે સહન કરીશું નહીં અને હવે પછી આવા હુમલા થશે તો વિશ્વ હિન્દુ પરિષદ ગંભીર ચીમકી આપે છે.